વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આની પહેલાના બે લેક્ચરમાં થોડું આપણે પહેલા અને બીજા પ્રકરણનું પુનરાવર્તન કરેલું અમુક અમુક મુદ્દાઓનું જ્યારે જ્યારે એમ લાગશે કે આ પાઠની પુનરાવર્તનની જરૂર છે ત્યારે આપણે એમાં અમુક પીરિયડ પુનરાવર્તનના ભાગ રૂપે મૂકી દઈશું અને ત્યાર પછી ધીરે ધીરે એમાં આપણો અભ્યાસક્રમ આગળ ચલાવશું તો તમારા આ પ્રકરણની અંદર એક 17મો પાઠ આપણે આની પહેલા પૂર્ણ કરેલો ત્યાર પછી 18મો પાઠ આવે છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આમ તો હાલના તબક્કે આપણે વિચારવા જઈએ તો સામાજિક અને આર્થિક ક્ષેત્રે દિવસે દિવસે ભાવ વૃદ્ધિની સમસ્યા ખૂબ ઘેરી બનતી જાય છે સમાજની અંદર જેટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એના કરતા વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને વસ્તીનું પ્રમાણ વધવાને કારણે માંગ વધી છે અને માંગ વધવાથી પુરવઠો ઘટી રહ્યો છે પરિણામ સ્વરૂપે દિવસે દિવસે કોઈ પણ ચીજ વસ્તુની અંદર આજે ભાવ વૃદ્ધિ જોવા મળે છે તો પાઠ 18 ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આવા બે વિભાગ પડે છે તો સૌથી પહેલા આપણે ભાવ વધારા વિશે થોડો અભ્યાસ કરીશું અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં સતત ઊંચા દરે ભાવમાં થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહેવાય છે કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર સતત ઊંચા ભાવે કોઈ પણ ચીજવસ્તુનો જ્યારે ખૂબ વધારો થાય છે ભાવમાં ત્યારે એને ફુગાવારૂપી ભાવ વધારો કહેવાય છે તો આ ફુગાવારૂપી ભાવ વધારો એમ કહેવાય કે દેશના અર્થતંત્ર ઉપર અસર કરતો હોય છે પરંતુ એની તુલનામાં જો જોવા જઈએ તો કે સ્થિરતા સાથેનો ભાવ વધારો પોષણરૂપ ગણાય છે અમુક ટકા દર વર્ષે ભાવ વધારો થતો હોય તો દેશ માટે નુકસાનકારક નથી પણ અમુક હદ કરતા વધારે બમણો જ્યારે વધારો થાય છે ત્યારે દેશ માટે અને સમગ્ર સામાજિક અને આર્થિક જીવન ઉપર ખૂબ એની ઘેરી અસર પડતી હોય છે મતલબ એ છે કે સ્થિરતા સાથેનો જે ભાવ વધારો છે તે ફુગાવારૂપી ભાવ વધારો ન કહેવાય પણ પોષણરૂપ ભાવ વધારો ગણવામાં આવે છે સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોના નફામાં વૃદ્ધિ થાય છે ચીજ વસ્તુ કાચા માલમાંથી તૈયાર વસ્તુનું જે ઉત્પાદન કરનાર વ્યક્તિ છે એને ઉત્પાદક એવા શબ્દ સાથે આપણે જોડાયેલા છે તો જેમ જેમ કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય ત્યારે ઉત્પાદકો છે તેના નફામાં વધારો થતો હોય છે અને નફાના વધારાના કારણે ઘણીવાર એ ગરીબોનું શોષણ થતું હોય છે અને ધનવાનો વધારે ધનવાન બનતા જતા હોય છે પણ જો મૂડીપતિ વર્ગ છે ઉત્પાદકો છે એના જો નફામાં વધારો થાય તો એનામાં જો નવી ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે મતલબ એ છે કે જે ઉત્પાદકોને નફો થયો છે એ નફામાંથી નવા નવા ઉત્પાદનો શરૂ કરી નવા નવા એકમો શરૂ કરી અને લોકોને રોજગારી આપે તો એ દેશ માટે સમાજ માટે એ નફાકારક અથવા આર્થિક વિકાસ માટે એ પોષણક્ષમ રૂપ ગણાય છે બીજું નફાના ગાળામાં વધારો થતા મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની નવી તકોનું સર્જન થાય છે કહેવાનો અર્થ એ છે કે જેમ જેમ ઉત્પાદકોના નફામાં વધારો થાય નફાના વધારાની સાથોસાથ જેમ જેમ એને આવકનું પ્રમાણ વધે તેમ તેમ નવું રોકાણ કરે છે નવા રોકાણની સાથોસાથ ઉત્પાદકો નવા ઉત્પાદનની પ્રોસેસ તરફ એ જોડાય છે અને પરિણામ સ્વરૂપે એમ કહેવાય કે નવી નવી રોજગારીની તકોનું સર્જન કરવામાં આ ઘણીવાર ફાયદાકારક નીવડતું હોય છે તો આવક વધતા વેતન વધે છે ખરીદ શક્તિ વધે છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે તો ઉત્પાદકોની ગણતરીએ જોવા જઈએ તો ઉત્પાદકોને એક બાજુ નફામાં વધારો થાય જો ઉત્પાદકો નફામાંથી નવા યુનિટો અથવા નવું ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય તો એક બાજુ લોકોને રોજગારી મળે નવસર્જન થાય અને દેશના આર્થિક વિકાસમાં સહભાગીદાર બને પરંતુ ઘણીવાર એવું બને છે
કે ઉત્પાદકો પોતાના નફાને ધ્યાનમાં રાખી ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાતા હોય છે અને વધારે પ્રમાણમાં કોઈ ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્ય નથી કરતા પરિણામે એ ફુગાવાજન્ય અને પરિસ્થિતિની અંદર એ બોજારૂપ બનતો હોય છે તો દેશના કોઈ પણ ઉત્પાદકો છે એ પોતાના નફામાંથી નવા નવા મૂડીરોકાણો કરી નવસર્જનની જો પ્રક્રિયા કરશે તો ભવિષ્યની અંદર લોકોને રોજગારી મળશે નવા નવા ઉત્પાદક સાહસનું પ્રમાણ વધશે અને પરિણામે લોકોને રોજગારીની નવી તકોનું સર્જન થશે બીજું એમ કહેવાય કે જો લોકોની આવક વધશે કે જે રોજના 500 રૂપિયા કમાતી હોય વ્યક્તિ એની જગ્યાએ 700-700 રૂપિયા કમાતી થશે તો એની ખરીદ શક્તિ વધશે અને ખરીદ શક્તિ વધશે એટલે આપોઆપ એનું જીવન ધોરણ વેતન વધવાથી જીવન ધોરણમાં સુધારો થશે અને જીવન ધોરણમાં સુધારો થવાથી લોકોનું આરોગ્ય સુધરશે આરોગ્ય સુધરવાની સાથે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે તો અહીંયા ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર અથવા દુનિયાના કોઈ પણ દેશની અંદર જો સ્થિરતા સાથેનો જો ભાવ વધારો થાય તો દેશ માટે હંમેશા એ ફાયદાકારક હોય છે પણ સતત એક જ અમુક સમય માટે સતત ભાવમાં જો વધારો થતો હોય અને આસમાને ભાવ પહોંચી જતા હોય તો એ ઘણીવાર એ સામાન્ય પ્રજાઓથી શરૂ કરી અને દેશ માટે નુકસાન કરતા હોય છે એટલે આપણે એમ ટૂંકમાં કહી શકીએ કે ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક આ સમસ્યા ભાવ વૃદ્ધિ છે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ભાવમાં સતત અને એકધારા ઊંચા દર હતા વધારાને ફુગારોપી ભાવ વધારો કહે છે પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો અને અર્થતંત્ર માટે પોષણરૂપ ગણાય છે સામાન્ય રીતે ભાવ વધતા યોજકો અને ઉત્પાદકોનો નફો વધે છે નફારૂપી અણધાર્યા લાભથી નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તકો મળે છે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતા ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે પરિણામ એ આવે છે કે તેને મૂડીરોકાણનું પ્રોત્સાહન મળે છે અને મૂડીરોકાણનું પ્રોત્સાહન થવાથી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે ઉત્પાદન વધે છે રોજગારી વધે છે અને ઉત્પાદકોને યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન પણ વધારે ચૂકવે છે વેતનના રૂપમાં બળતર ચૂકવે છે અને પરિણામ સ્વરૂપે એવું થાય છે કે સૌની ખરીદ શક્તિ વધે છે ખરીદ શક્તિ વધવાથી વેતનમાં વધારો થાય એટલે ખરીદ શક્તિ વધે એટલે લોકોનું જીવન ધોરણ સુધરે અને વિવિધ પ્રકારની ચીજ વસ્તુની વપરાશ પાછળ નાણાં ખર્ચવા લાગે અને પરિણામ એમ કહેવાય કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે તો આ ફુગાવારૂપી ભાવ વધારો એ કોઈ પણ દેશ અથવા વ્યક્તિ માટે એ ખૂબ કપરી પરિસ્થિતિ નિર્માણ કરે છે અને બીજા નંબરમાં જો સ્થિરતા સાથેનો જો ભાવ વધારો હોય તો દેશ માટે પોષણક્ષમ એવું ગણાય છે જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજ વસ્તુઓ કે સેવાઓ ભાવ સપાટીને એક ધારી રીતે સતત ઊંચા દરે નોંધપાત્ર વધારો થતો હોય છે ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુના પકડવામાં માટે પાછળ દોડે છે અને પરિણામે આવી ભાવવૃદ્ધિને પરિસ્થિતિજન્ય અથવા પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે ઘણીવાર એવું બને કે કોઈ પણ જ્યારે જ્યારે ઘણા લોકો છે એની વેતનમાં વૃદ્ધિ થાય આવકમાં વૃદ્ધિ થાય તો અમુક ચીજ વસ્તુઓ પાછળ લોકોની ખરીદ શક્તિ વધે પરિણામ એ આવે કે અમુક ચીજ વસ્તુઓ પાછળ એ લોકો ખરીદ શક્તિ વધારે છે તો એક વસ્તુ પાછળ વધારે પ્રમાણમાં મૂડીરોકાણ થશે અથવા તો વધારે પ્રમાણમાં વપરાશ થશે એના કારણે આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય છે તેને પરિસ્થિતિજન્ય ફુગાવો કહેવામાં આવે છે બીજું એમ કહેવાય કે ઉત્પાદનોના સાધનોની કિંમતની ગણતરી તથા તેના ફાળવણીના નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસંતુલા સર્જે છે પરિણામ એવું આવે છે કે કોઈ પણ એક સમાનતાના ધોરણે લોકોની ખરીદ શક્તિ ન રહે કોઈ અમુક ચીજ વસ્તુઓ પાસે સતત ખર્ચ કરવા લાગે પરિણામે અસ્થિરતા ઉભી થાય છે જે ખરેખર ઉત્પાદન કરીને લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે જોડાયેલા હોય છે પણ ઘણી વસ્તુઓ પડી રહે છે એની તુલનામાં અમુક વસ્તુ ખૂબ વેચાણ થાય છે અને પરિણામે દેશના અર્થતંત્રમાં એ એક જુદા જ પ્રકારનું આખું પરિસ્થિતિનું નિર્માણ કરે છે હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાના ભાવમાં વધારો થતો જોવા મળે છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવ સ્થિર કે ઘટનાનું વલણ
ધરાવતા જોવા મળે છે ઘણીવાર ફુગાવાજન્ય ભાવ વધારો દેશના અર્થતંત્રને નુકસાન પણ નથી કરતો પણ ટૂંકમાં આ તમારા પ્રાસ્તાવિક રૂપની અંદર આ બધી બાબતો આવેલી છે કે ફુગાવાજન્ય ભાવ વધારો છે નુકસાનકારક છે પછી સ્થિરતા સાથેનો ભાવ વધારો છે દેશ માટે ફાયદાકારક છે ઉત્પાદક પ્રવૃત્તિઓની અંદર જો નફાનું ધોરણ વધશે તો લોકોની આવક વધશે આવક વધતા વેતન વધશે વેતન વધતા જીવન ધોરણ લોકોનું ઊંચું આવશે અને જો ઘણીવાર એક જ ચીજ વસ્તુઓ પાછળ લોકો ખર્ચ કરશે તો એ ચીજ વસ્તુને અછત ઊભી થશે અને બીજી ચીજ વસ્તુઓ પડી રહેશે તો આવી આવી બધી પરિસ્થિતિઓ અર્થતંત્રમાં નિર્માણ થતી હોય છે અને એના કારણે એમ કહેવાય કે દેશમાં અસંતુલનની પરિસ્થિતિ સર્જાતી હોય છે હવે અહીંયા આ તમારી પ્રસ્તાવનાના રૂપમાં આવી થોડી થોડી બાબતો આપવામાં આવી છે પરંતુ ખરા અર્થમાં આપણે જોવા જઈએ કે તમારી પરીક્ષાની અંદર ભાવ બુદ્ધિના જે કારણો જે છે એ હર હંમેશા કા ભાવ બુદ્ધિના કારણો જણાવો એવો પ્રશ્ન પૂછે કા ભાવ બુદ્ધિને અટકાવવા માટેના ઉપાયો જણાવો એવો પ્રશ્ન પૂછે ગ્રાહક જાગૃતિ અંગે ચર્ચા કરો આવા પ્રશ્ન પૂછે પણ એકાદો પ્રશ્ન પરીક્ષાની અંદર આ પ્રકરણમાં જ હોય એટલે સૌથી પહેલો ત્રણ માર્ક કે ચાર માર્ક કે બે માર્ક ની અંદર આવા પ્રશ્ન પૂછતા હોય છે એટલે થોડુંક આપણે ધ્યાન આપવું પડે છે અને થોડુંક આપણે વાંચી અને તૈયાર કરવાનું હોય છે તો ભાવવૃદ્ધિના કારણો હવે ભાવવૃદ્ધિના જે કારણો છે એ મુખ્યત્વે બે પરિબળો આધારિત છે તો કે પહેલું પરિબળ કયું તો કે અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાની પરિણામો અર્થતંત્રની અંદર તાત્કાલિકના ધોરણે જો પુરવઠામાં વધારો ન થાય તો ભાવવૃદ્ધિ થાય એક સીધું સાદું સૂત્ર છે કે પુરવઠો ઘટે તો ભાવ વધે તો પુરવઠો પડ્યો મતલબ અહીંયા એવું છે કે જેમ જેમ કોઈ પણ ચીજ વસ્તુની અંદર તાત્કાલિક જો પુરવઠાનું ઉત્પાદનમાં વધારો નહીં થઈ શકે તો લોકોની માંગ વધશે અને માંગ વધવાના કારણે પુરવઠો ઓછો છે અને પુરવઠો ઓછો છે એટલે આપોઆપ ભાવ વધશે એક આવી પરિસ્થિતિ જયારે નિર્માણ થાય ત્યારે ભાવમાં વૃદ્ધિ થાય પછી તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે અને એની માટે પહેલું પરિબળ છે નાણાંના પુરવઠામાં વધારો આ એક મહત્વનું એક પાસું ગણવામાં આવે છે કે નાણાંના પુરવઠામાં વધારો થાય ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે રોજના 100 રૂપિયા કમાતી હોય ને 200 રૂપિયા આવી જાય તો રોજના 100 રૂપિયા વાપરવાળી 200 રૂપિયા વાપરશે 200 રૂપિયાની ચીજ વસ્તુઓ ખરીદશે એટલે એનો અર્થ એવો થયો કે જયારે જયારે વ્યક્તિના નાણાંની અંદર વધારો થાય છે ત્યારે એની ખરીદ શક્તિ વધે છે અને જેમ એની ખરીદ શક્તિ વધે છે એમ પુરવઠો ઘટતો જાય છે અને જેમ જેમ પુરવઠો ઓછો થતો જાય છે તેમ તેમ ભાવ વધતા જાય છે એટલે ભાવવૃદ્ધિના કારણોના ભાગરૂપે આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠામાં વધારો થવાથી ભાવવૃદ્ધિ થાય છે તો આપણે પહેલી બાબત જોઈએ કે ખાદ્ય પુરવણી દ્વારા ક્યારે ક્યારે નાણાંના પુરવઠામાં વધારો થઈ શકે તો એની માટે ત્રણ બાબતો રજૂ કરી છે કે જયારે જયારે ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન થાય ઘણીવાર સરકાર દેશના અર્થતંત્રને નાણાંની સ્થિરતા રાખવા માટે ખાદ્ય પુરવણી કરવા માટે નવો નાણાંનો પુરવઠો દાખલ કરે નાણાંનું મૂલ્ય વધારે અથવા નવું ચલણનું પ્રમાણ વધારે ત્યારે ત્યારે એમ કહેવાય કે બજારમાં નાણું વધારે આવે છે બીજી બાબત નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે ત્યારે લોકોની આવક વધે તો નાણાંની લેવડ દેવડ વધે અને ઘણી ઘણી એવી બાબતો હોય કે ઘણી યોજના કે પ્રવૃત્તિ પાછળ ખર્ચાતા હોય ને એ ખર્ચ પાછો લોકો પાસે આવે લોકો પાસેથી પાછું બજારમાં આવે અને આ રીતે નાણાંની લેવડ દેવડનું પ્રમાણ વધે ત્યારે ભાવ વધારો થાય છે અને ત્રીજી બાબત એવી છે કે શાખ વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દરને ઘટાડ્યું શાખ વિતરણ શબ્દ વાપર્યો છે ઘણીવાર આપણે બેંકોમાંથી લોન લેતા હોય છે ઘણીવાર સરકાર આપણને લોન સસ્તા વ્યાજના દરે પૂરી પાડતા હોય છે ત્યારે ઓછા વ્યાજના દરે સબસિડીના ભાગરૂપે લોકો એ લોન લેવા માટે પ્રયાસ કરતા હોય છે અને ધિરાણ કરતા હોય છે અને બેંકો દ્વારા જયારે ધિરાણ થાય છે ત્યારે લોકો પાસે આવકનો સ્ત્રોત વધે છે અને આવકનો સ્ત્રોત વધવાને કારણે લોકોની ખરીદ શક્તિ વપરાશની રૂપિયા વાપરવા પાછળની તાકાત એનામાં વધે છે ત્યારે નાણાકીય પુરવઠો જે છે અથવા નાણાંના પુરવઠામાં વધારો આવા આવા સંજોગોમાં થાય તો કે પહેલી સરકાર ખાદ્ય પુરવણી કરે ત્યારે બીજું નાણાંને
चरण ની અંદર વેગ આવે મતલબ લેવડ દેવડ વધે અને ત્રીજું સરકાર દ્વારા ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે તો આ રીતે નાણાના પુરવઠાની અંદર જ્યારે વધારો થાય છે ત્યારે અર્થતંત્રના નાણાનો પુરવઠો વધે લોકો પાસે આવક વધે ખરીદ શક્તિ વધે ચીજ વસ્તુને સેવાની અસરકારક માંગ વધે પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી તેથી ભાવ વૃદ્ધિ થાય છે મતલબ એ છે કે નાણાનો પુરવઠો વધે છે લોકો પાસે આવક વધે છે ખરીદ શક્તિ વધે છે ચીજ વસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે છે પરિણામ એ આવે છે કે માત્ર ને માત્ર જેમ જેમ નાણાની પરિસ્થિતિ નિર્માણ થાય છે તેમ તેમ લોકોની ખરીદ શક્તિ વધવાથી ભાવમાં વૃદ્ધિ થતી જોવા મળે છે સરકારને ઘણીવાર યોજનાકીય બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા કાર્યક્રમને નીતિ દ્વારા નાણાના સર્જન કરીને નાણાનો પુરવઠો વધારે છે ઘણી કોઈ સિંચાઈ યોજનાઓ છે સડક બાંધકામ યોજનાઓ છે આ બધી યોજનાકીય પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે સરકાર નાણાના પુરવઠામાં વધારો કરે છે પરિણામે નાણું છે માલ બજારમાં આવે છે અને એ નાણાના કારણે લોકોની ખરીદ શક્તિ પણ વધતી હોય છે સરકારના વહીવટી ખર્ચ બિન યોજનાકીય ખર્ચમાં સંરક્ષણ ખર્ચમાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓને મેળાવડાઓ ઉત્સવ ખર્ચથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાનો પુરવઠો એકદમ વધે છે પરિણામે આવે છે કે જે ખરીદ શક્તિ વધારે છે જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે અને ખરીદ શક્તિમાં વધારા સાથે ભાવ વૃદ્ધિનું કારણ બને છે પરિણામે આવે છે કે દિવસે દિવસે સરકાર દ્વારા જે ભાવ વૃદ્ધિ વધારે છે એના કારણે અથવા નવી યોજનાકીય પ્રવૃત્તિઓ પાસે રૂપિયા ખર્ચાય છે એના કારણે અથવા તો જ્યારે જ્યારે લોકો પાસે નાણાંનો પણ વધે છે ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે અને પરિણામે ભાવ વૃદ્ધિની ગંભીર સમસ્યાઓ પેદા કરતું હોય છે આ બધી પરિસ્થિતિઓ ને કારણે એમ કહેવાય કે સરકાર દ્વારા આ ભાવ વૃદ્ધિ એ થવાથી અથવા સરકાર દ્વારા બજારમાં નાણાંનો પુરવઠો વધવાથી આ પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે સરકારના બિન યોજનાકીય ખર્ચથી બજારમાં ચીજ વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં જ્યારે વધારાથી પ્રજામાં હાથમાં નાણાંનો પુરવઠો વધે છે પરિણામ એ થાય છે કે ઉત્પાદનના સાધનોની પણ વળતરૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સરવાળો વધારે થાય છે પરિણામ એ આવે છે કે ઘણીવાર સરકારી યોજનાકીય પ્રવૃત્તિઓ હોય વેતનમાં વધારો થતો હોય ત્યારે ત્યારે લોકો પાસે નાણાંનો પુરવઠો વધારે આવે છે પરિણામે એની ખરીદ શક્તિ વધતી હોય છે આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ પણ છે બેંકો દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોનો પૂરી પાડી ધિરાણ સ્વરૂપે પ્રજાને આપે અને એનાથી લોકોના અથવા પ્રજા પાસે નાણાંનો પુરવઠો જ્યારે વધે છે ત્યારે તેઓ ચીજ વસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વૃદ્ધિ કરે છે જ્યારે જ્યારે સરકાર ધિરાણ સસ્તી લોનો ઓછા વ્યાજના દરે લોનો આપે છે ત્યારે બજારની અંદર નાણાંના પુરવઠાનું પણ વધે છે અને એના કારણે ખરીદ શક્તિ વધે છે તો એમ કહેવાય કે નાણાંના પુરવઠામાં જે વધારો છે એ ભાવ વૃદ્ધિ માટેનું એક મહત્વનું પરિબળ ગણાવી શકાય ત્યાર પછી વસ્તી વધારો ખરા અર્થમાં જો જોવા જઈએ કે જેટલા પ્રમાણમાં જો વસ્તી વધારો થતો હોય જે પ્રમાણમાં એના કરતા જો બમણું ઉત્પાદન થતું હોય તો ક્યારે ભાવ વૃદ્ધિ થતી નથી આ નક્કી બાબત છે પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશની અંદર એમ કહેવાય કે જેટલા પ્રમાણમાં વસ્તી વધે છે એટલા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી પરિણામે ચીજ વસ્તુની અછત ઊભી થાય છે અને એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે એટલે આપણે એમ કહી શકીએ કે ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી અને 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે વસ્તુની અસર સર્જાતા ભાવ વધારો જન્મે છે બીજી બાબત એ છે કે નિકાસમાં વધારો જ્યારે જ્યારે દેશની અંદર ભાવ વૃદ્ધિ હોય એવા સમયે આપણે વિદેશમાં વસ્તુની નિકાસ કરીએ તો દેશની અંદર પુરવઠો ઘટે છે અને આવા સમયે જ્યારે પુરવઠો ઘટતો હોય છે ત્યારે ભાવ વૃદ્ધિનું કારણ બનતું હોય છે એટલે આપણો ત્રીજું કારણ એવું છે કે નિકાસમાં જ્યારે વધારો થાય છે ત્યારે મતલબ એ છે કે વિદેશી બજારોમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારાના પ્રોત્સાહક પગલાને કારણે નિકાસની ચીજ વસ્તુની સ્થાનિક કે આંતરિક બજારોમાં ઉપલબ્ધિ ઘટે છે પરિણામે અછત સર્જાય છે અને માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વૃદ્ધિ થતી જોવા મળે છે
ત્યાર પછી કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. હવે એમ કહેવાય કે કોઈ પણ તૈયાર માલ બનાવવા માટે જ્યારે કાચો માલ મોંઘો મળે છે ત્યારે આપોઆપ તૈયાર માલ છે મોંઘો થઈ જાય છે. એટલે કાચા માલને જ્યારે જ્યારે ખરીદી કરવામાં આવતી હોય જો સસ્તો કાચો માલ મળે તો તૈયાર માલ ઓછી કિંમતે આપણને પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે જ્યારે કાચો માલ ઊંચી કિંમતે પ્રાપ્ત થતો હોય છે ત્યારે તૈયાર માલની કિંમતમાં વધારો થતો હોય છે. એટલે ત્યાર પછીનું ચોથું જે કારણ આપણને દર્શાવવામાં આવ્યું છે કે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, તો એમાં કાચા માલની અછત વર્તે અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે અને તે વસ્તુની કિંમતમાં વધે છે. બીજી બાજુ ઉત્પાદન વસ્તુના ગ્રાહકો કે કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવતી આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. આમ ભાવવૃદ્ધિનું ચક્ર સતત ચાલ્યા જ કરે છે. એક બાજુ ભાવવૃદ્ધિ થાય, બીજી બાજુ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ થાય, કાચા માલ માટે તૈયાર માલ બને, તૈયાર માલ ઊંચી કિંમતે વેચાય, ઊંચી કિંમતે બજારની અંદર ભાવ ઊંચા થાય, ઊંચા જાય, પરિણામ એ આવે કે સતત આ રીતે વિષચક્ર ભાવવૃદ્ધિનું ચાલતું હોય છે. ત્રીજી બાબત છે બિન નોંધાયેલો નાણાંનું ચલણ. હવે આપણે આને કાવનામું કહીએ છીએ કે સરકારના હિસાબી ચોપડે નહીં નોંધાયેલા નાણાંને કાવનામું કહેવાય. એટલે કે બિન હિસાબી બિન નોંધાયેલું નાણાંનું ચલણ ને કાળા નાણાં તરીકે ઓળખવામાં આવે છે. સરકારને ચૂકવવા પાત્ર હતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. પરિણામ એ આવે છે કે કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવા બિન હિસાબી આવકને કાવનાણું તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કરવેરા ભર્યા વગર પોતાની આવક છુપાવી અને જે સાચવી રાખવામાં આવતું સરકારના ટેક્સ ભર્યા કરવેરા ભર્યા વગરનું જે નાણું હોય તેવા પ્રકારના નાણાંને બિન નોંધાયેલા નાણાંનું ચલણ તરીકે ગણાવી શકાય, મતલબ કાવનાણું ગણાવી શકાય. આ ઉપરાંત કાવનાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. ઘણીવાર એવું થાય કે એની આવક વધારે છે અને આવકના પ્રમાણમાં એ વપરાશ કરવા લાગે તો આવક કરતા એની જાવકનું પણ જયારે વધારે દેખાય તો સરકાર દ્વારા એને પકડાઈ જવાનો ડર રહે છે. તો આવા સમયે એ વસ્તુની ખરીદી કરી નાખે છે અને વસ્તુની ખરીદી કરી અને ભાવ વધારાની પ્રવૃત્તિ તરફ આગળ વધારે છે. બીજું બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારનું કાવનાણું ભાવ વધારને પોષકરૂપ હોય છે. મતલબ સરકારી ચોપડે નહીં નોંધાયેલા નાણાંને કાવનાણું કહેવામાં આવે છે. જે લોકો કાવનાણું સંગ્રહ કરે છે તેઓ બેફામ રીતે વસ્તુઓની ખરીદી કરવા લાગે છે અને વસ્તુની ખરીદી કરે છે એટલે આપોઆપ બજારમાં વસ્તુની અછત ઊભી થાય છે અને અછત ઊભી થવાને કારણે બજારમાં ભાવ વૃદ્ધિનું પરિણામ સર્જે છે. સરકાર દ્વારા ભાવ વધારો, ઘણીવાર અમુક ચીજ વસ્તુઓ ઉપર સરકાર દ્વારા સીધો ભાવ વૃદ્ધિ કરવામાં આવતી હોય છે અને પરિણામે વસ્તુની માંગ ઓછી થતી હોય છે. તો એમ કહેવાય કે સરકાર વખતો વખત વહીવટી આદેશો બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો છે, અન્ય ચીજ વસ્તુઓ છે, કૃષિ પાકોના ટેકાના ભાવ વધારે, ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે અને જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ પોતે ભાવ વૃદ્ધિ માટે પ્રોત્સાહક પરિબળ ઘણીવાર ઉભાર થતું હોય છે કે સરકારે પેટ્રોલિયમ ચીજ વસ્તુના ભાવમાં વધારો કરે તો આપોઆપ ભાડાની અંદર વધારો થાય, આવન જવાન જે વ્યવહારની પ્રક્રિયા, વસ્તુને લઈ જવા લાવવાની પ્રક્રિયા, એ તમામ ક્ષેત્રોની ઉપર એની અસર થતી હોય છે. એટલે ઘણીવાર ભાવ વૃદ્ધિ માટે સરકાર પણ જવાબદાર ઠરવતી હોય છે. ત્યાર પછી કુદરતી પરિબળો, અને કુદરતી પરિબળોની અંદર આપણે એમ કહી શકીએ કે ઘણીવાર જેમાં માનવ પણ હસ્તક્ષેપ નથી કરતો કે નથી સરકાર હસ્તક્ષેપ કરતી, પણ ઘણીવાર અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ધરતીકંપ હોય, રોગચાળા જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ કે તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે કોઈ તોફાનો કે કોઈ રોગચાળાના કારણે ઔદ્યોગિક એકમો બંધ રહેતા હોય છે અને એ ઉત્પાદન નથી કરતા ચીજ વસ્તુનું અને પરિણામે બજારમાં વસ્તુની માંગ વસ્તુ બજારમાં આવતી ઓછી થઈ જાય છે અને પુરવઠો ઘટે છે. પરિણામ સ્વરૂપે
એ ભાવ વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુદરતી પરિબળો દ્વારા પણ ઘણીવાર આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ભાવ વૃદ્ધિનું પરિણામ ઉભું કરતી હોય છે. અને છેલ્લો જે તમારો મુદ્દો છે, દાણ ચોરી, સંગ્રહ અને કાળા બજાર, આ ત્રણેય બાબતો એવી છે કે બજારની અંદર સરકારના કરવેરા ભેળા વગર જયારે વસ્તુઓ લાવે છે, દાન, કરની ચોરી, ત્યાર પછી સંગ્રહ કરવો, વસ્તુ જયારે બજારની અંદર જરૂરિયાત હોય ત્યારે ન મોકલવામાં આવે, સંગ્રહ કરી રાખે, પછી જયારે બજારમાં પુરવઠો ઘટ્યો અને આપોઆપ જયારે ભાવ વધ્યા ત્યારે એક સામે વસ્તુઓ બજારમાં ઊંચા ભાવે વેચી, તો આ સંગ્રહખોરીનું દૂષણ એ પણ એક જવાબદાર હોય છે. તો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને દાણ ચોરી કહેવાય છે. વિદેશમાંથી કોઈ પણ વસ્તુ લાવી અને સરકારનો કર ભર્યા વગર જે ચોરી છુપીથી ઘુસાડીને બજારમાં વેચવામાં આવે એવા પ્રકારની પ્રક્રિયાને આપણે દાણ ચોરી તરીકે ઓળખીએ છીએ. ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવાઓ કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાના લાભો ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો અને ગ્રાહકો વસ્તુના જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહ કરી દે છે. ઘણીવાર આપણને પણ આપણા સામાજિક જીવનની અંદર ઘણીવાર આવું થતું હોય, કાલે આ વસ્તુ નથી મળવાની અથવા 5 દિવસ નથી મળવાની, તો આવા સમયે મોટાભાગના લોકો શું કરતા હોય છે કે વસ્તુનો સંગ્રહ કરી રાખે. કે દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે વરસાદની ઋતુના કારણે 5 દિવસ સુધી દૂધ મળી શકશે નહીં શહેરની અંદર, તો લોકો શું કરશે, બજારની અંદર જે કંઈ દૂધનો જથ્થો છે એ ખરીદવા માટે આગ્રહ રાખશે અને જરૂરિયાત કરતાં પણ વધારે એનો સંગ્રહ કરી નાખશે અને પરિણામ એ આવશે બજારમાં દૂધની અછત ઊભી થશે, એટલે આપોઆપ બજાર ઉત્પાદકો અને વેપારીઓ જે છે ભાવમાં વૃદ્ધિ કરી દેશે. તો આ બધી પ્રક્રિયાઓ છે એ સંગ્રહખોરીના કારણે ઘણીવાર ભાવ વૃદ્ધિ થતી હોય છે. બીજું એમ કહેવાય કે કૃત્રિમ અછત ઊભી થાય છે અને કૃત્રિમ અછત ઊભી થવાના કારણે બજારમાં ખૂબ જ ઊંચા ભાવ પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવતા હોય છે, તેને નફાખોરી કહે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુની અસર સર્જાય છે, જે અંતે ભાવ વધારવા માટે એક જવાબદાર પરિબળ સાબિત થાય છે. ઘણીવાર સંગ્રહ કરી બજારમાં જે ઊંચા ભાવે વસ્તુનું વેચાણ કરે એને કાળા બજાર કર્યો કહેવાય અને સંગ્રહ કરવો એ સંગ્રહખોરી છે. સરકારના કર ભર્યા વગર વિદેશમાંથી વસ્તુ ઘુસાડી દેવી કર ભર્યા વગર એવી પરિસ્થિતિને દાણ ચોરી એવો શબ્દ એની માટે વપરાતો હોય છે. તો આ મિત્રો એમ કહેવાય કે ફુગાવા જેવી પરિસ્થિતિ દેશ માટે નુકસાનકારક છે પણ સ્થિરતા સાથેનો જે ભાવ વધારો છે એ દેશ માટે ફાયદાકારક છે. તો ભાવ વૃદ્ધિ માટેના તમામ જે મુદ્દાઓ છે કે નાણાંનો પુરવઠો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલો નાણાંનું ચલણ, આ બધી બાબતો એ આપણે ટેક્સ્ટબુકના આધારે કહી શકીએ કે ભાવ વૃદ્ધિ માટે મહત્વનું પુરવાર થાય છે. તો આ રીતે મિત્રો અહીંયા આ આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. આભાર. જય સ્વામિનારાયણ.